શું વેગમાનનો ફેરફાર. એટલે આજે પરિસ્થિતિ છે ને ધ્યાનમાં લઈને પહેલી આકૃતિ માટે આપણે કામ કર્યું અથડામણ પહેલાનું વેગમાન. તો આ દડો એમ દળનો દડો છે, પેલા દળનો એમ દળનો દડો છે અને તમે યુ જેટલા વેગથી ફેંકો છો એટલે એનું વેગમાન કેટલું થયું? એમ યુ થયું. તો અથડામણ પહેલાનું વેગમાન એમ યુ અને અથડાઈને પાછો ફરે છે એટલે એનું વેગમાન એમ યુ જ થશે, પણ પાછો ફરે છે એટલે દિશા ઉલટા છે એટલે આપણે એને કેવું લીધું? માઇનસ. પછી આ સૂત્રનો આપણે ઉપયોગ કરી દીધો, બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર. તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, અને એ મૂકીને આપણે જયારે ગણતરી કરી તો આપણો આન્સર કેટલો આવ્યો? માઇનસ ટુ એમ યુ. ચલો એ તો સિમ્પલ હતું, પણ હવે તમારે આ બીજી આકૃતિ છે ને એના માટે તમારે જોવાનું થાય, કારણ કે બીજી આકૃતિ જે છે એની અંદર તમે વિચારશો તો એમની અંદર દડો આ રીતના અહીંથી આવે છે, બરાબર અહીંયાથી દડો આવે છે, આ દિશામાં જાય છે, અથડાઈ ને નીચે પાછો રિટર્ન આ દિશામાં આવે છે. કેટલાના ખૂણે છે? 30ના ખૂણે છે. 30ના ખૂણે છે એટલે આપણે બે ઘટક પાડ્યા એના, બરાબર. અહીંયા જે અથડામણ થાય છે, સમજો આ રીતના દડો આવે છે, તો એનું વેગમાન તો આપણે એમ યુ જ ગણીએ, એના બે ઘટક પાડો એટલે એનો જે છેડો હોય એમાંથી તમારે બે લંબ દોરવાના આ રીતે. હવે આ જે ખૂણો છે એ 30નો થાય, કેમ કે આ રેખા અહીંયા દિવાલ સાથે અથડાય છે. તમને રકમની અંદર અહીંયા આપી દીધું છે આ ખૂણો 30 છે, આ 30 છે, તો આપી કેટલો થાય? 30 જ થાય યુગ્મ કોણ. એટલે એના આધારે મેં બે ઘટક પાડેલા, એમ યુ કોસ 30 અને એમ યુ સાઇન 30, બરાબર. પણ આ નીચેની દિશામાં જાય છે એટલે આપણે એને કેવો ગણ્યો? માઇનસ. પછી અથડાઈને આ પાછો ફેંકાય છે, તો અથડાઈને જ્યારે આ પાછો ફેંકાય એના બે ઘટક લઈ શકીએ આપણે, એના બે ઘટક ડ્રો કરવા માટે અહીંથી ડ્રો કરી શકાય આ રીતે. જો તો આ બાજુ જે એક્સ અક્ષ પરનો ઘટક છે એની સાથે ખૂણો બને છે તો એ થશે માઇનસ એમ યુ કોસ 30, અને આ પણ નીચે જ જાય છે એટલે એ પણ કેટલો થશે? માઇનસ એમ યુ સાઇન 30. પછી બંનેના અલગ અલગ આપણે ઘટકોને ધ્યાનમાં લઈને કામ કર્યું હતું, અથડામણ પહેલાનું અથડામણ બાદ, એટલે હવે તમારે આગળનું સ્ટેપ જ પાછું ફોલો કરવાનું છે. છેલ્લે તમે બેનો ગુણોત્તર લીધો હતો, એટલે બાકીના પેલા જે રચના વાળા સ્ટુડન્ટ જોઈન થયા છે એ લોકો તમને આજે એક વિડીયો મળશે જે આગળના 5 દાખલાઓ હતા એનો, એ તમે આજે જોઈ લેજો. એટલે તમે હવે અત્યારે હવે અહીંથી કન્ટિન્યુ કરશું આપણે. ચલો દાખલા નંબર 6, દાખલા નંબર 6 છે એની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને છત થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાઈ દીધું છે. દોરડાના મધ્ય બિંદુ પી એ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિ દિશામાં દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? અને જનરલી જી બરાબર તો આપણે 10 લઈને ગણતરી કરવાનું કીધું છે આપણને, અને દોરડાનું કોઈ દળ છે નહીં. ચાલો તમને જે આકૃતિ આપી છે એમાંની તમારી મેઇન આકૃતિ આ છે, બરાબર, જેની રચના ફરી પાછી હું તમને સમજાવું છું કઈ રીતના છે. રકમને આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. પેલા આપણને કીધું આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળ એને છત થી 2 મીટર લંબાઈની દોરી વડે લટકાઈ દીધું, એટલે આ 6 કિલોગ્રામ નું દળ, અને આ દોરીની લંબાઈ કેટલી છે ભાઈ? 2 મીટર. તમને એમ કે છે દોરડાના મધ્ય બિંદુ પી એ 50 ન્યૂટન નું બળ સમક્ષિતિ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડે છે. જો અહીંયા આ 50 ન્યૂટન નું બળ છે એ જમણી બાજુ એ લગાડે છે, એટલે અહીંથી તમે બળ આપવાની શરૂઆત કરશો. આ બાજુ આ રીતે તમે બળ લાગુ પાડશો એટલે દોરીને ધક્કો લાગશે. દોરીને ધક્કો લાગે એટલે એની રચના કયા પ્રકારે થશે એ તમને સમજાવું. તો પેલા દોરી જે સીધી મેં તમને બતાવી એ રીતના હતી, હવે તમે એને બળ આપો છો એટલે તમારી દોરી જે છે ને એ અહીંથી થઈ જશે આમ ત્રાસી, બરાબર, આ રીતના ત્રાસી. પણ જ્યાં તમે બળ આપશો ને ત્યાં નીચે તમે જો વજન લટકાયું છે, તમે નીચેનો ભાગ છે ને એ તો આ રીતના સીધો જ રહેવાનો પ્રયત્ન કરશે આ રીતે, એટલે અહીંયા તમે આ વજન લટકાયું હતું એઝ ઇટ ઇઝ 6 કિલોગ્રામ. આ પોઈન્ટ પાસે તમે બળ આપો છો એ આ ડાયરેક્શનમાં જાય છે, કેટલું? 6 ન્યૂટન, બરાબર. હવે મેઇન વસ્તુ તમારે વિચારવાની રહી કે તમે આ જે બિંદુ, આ જે મધ્ય બિંદુ છે પી
રકમ આપણને આપ્યું છે મધ્ય બિંદુ પી પાસે આપણે 50 ન્યૂટન છે, 50 ન્યૂટન નું આપણે બળ આપીએ છે, કેટલું 50 ન્યૂટન, એટલે આ થયું 50 ન્યૂટન નું બળ. તો પહેલી વસ્તુ તમે યાદ રાખજો, જ્યારે તમે દોરી સાથે કોઈ પણ પદાર્થને લટકાવો છો એટલે દોરીની અંદર તણાવ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? તણાવ. એ ક્યાં હોય? તો કે વજન બળ જે લાગતું હોય ને એની કરતા વિરુદ્ધ દિશામાં. આ વજન બળ mg, તો એની વિરુદ્ધ દિશામાં કોણ લાગે? તણાવ બળ લાગે ટી. આપણે કહીએ ને સાદી ભાષામાં, દોરી સાથે તમે પથ્થર લટકાવો તો દોરી ખેંચાતી હોય. જો દોરી શું થતી હોય? ખેંચાતી હોય. ખ્યાલ આવે છે? એટલે દોરી જે ખેંચાય છે તો એ ખેંચાવાનું કારણ છે ને એ આ તણાવ બળ છે ટી. હવે અત્યારે પહેલી આકૃતિ છે ને, આ આકૃતિ, એની અંદર એક જ તણાવ બળ હતું, પણ જેવું તમે આ 50 ન્યૂટન નું બળ આપ્યું એટલે તણાવ બળ બે બદલાઈ ગયા. બે તણાવ શું બદલાયા? તો બે તણાવ જે બદલાયા એની જે પરિસ્થિતિ આપણે વિચારવાની થાય એ વિચારીએ. તો માની લો કે હું તમને એમ કહી શકું કે જ્યાંથી દોરીને તમે બળ આપો છો ને ત્યાંથી એ ઉપર જ્યાં બંધાયેલી છે ને ત્યાં પણ એક તણાવ લાગશે, જે તમને આકૃતિ બતાવ્યું છે. જો T1, બંને તણાવ હવે કેવા હશે? અલગ અલગ હશે. હવે બંને તણાવ સરખા હશે નહીં. તો આ 6 કિલોગ્રામ દળનો જે બ્લોક છે એના પર નીચેની બાજુએ શું લાગે? તો કે વજન બળ લાગે mg. ઉપર શું લાગે? તો કે તણાવ બળ લાગે T2. આને કીધું પેલા ને આપણે ઉપર, અને કીધું T1, બરાબર. અને એટલું જ તણાવ બળ છે ને અહીંયા T2 જે લાગે છે ને એટલું જ બળ, તણાવ બળ એના પર નીચેની દિશામાં લાગતું હશે. કોના કારણે? આ જે બિંદુ P પર તમે જે બળ આપો છો ને એના કારણે. જો બીજી રચનાથી સમજાવું, દાખલા તરીકે ફિક્સ ભાગ છે એની સાથે દોરી, આ દોરી સાથે તમે એક બ્લોક લટકાવ્યો, બરાબર. દોરી સાથે શું કર્યું તમે? એક બ્લોક લટકાવી દીધો છે. હવે એ જે તમે બ્લોક લટકાવો છો એની સાથે તમે હજુ એક દોરી લઈ લીધી, બીજો બ્લોક લટકાવી દીધો, બરાબર. તો નીચેની બાજુએ શું લાગશે? નીચેની બાજુએ પેલા બ્લોક નું વજન લાગે, આનું વજન, આ પેલો બ્લોક છે, આ બીજો બ્લોક છે. તો પેલાનું વજન બળ લાગ્યું એને m1g કહું, તો સામે શું લાગે? તણાવ લાગે, આ તણાવ ટી. તો યાદ રાખજો, જો દોરી સરખી હોય ને, સરખી દોરી, એક જ દોરી હોય તો એક જ દોરી પરના બધા જ બિંદુએ લાગતા તણાવ સમાન હોય. એક જ દોરી પરના બધા જ બિંદુએ લાગતા તણાવ કેવો હોય? સમાન હોય. તો અહીંયા તમારું તણાવ લાગે છે T1, તો એટલું જ તણાવ ઉપરના બ્લોકના કારણે પણ સામ સામે લાગશે, કેટલું? T1. હજુ સપોઝ કે અહીંયા એક બ્લોક હોતે, બરાબર, તો આ બીજો બ્લોક છે એના કારણે અહીંયા તણાવ કેટલું લાગશે? T2. ઉપરના કારણે પણ તણાવ લાગે T2 છે. તો T2 છે એ કોનું છે? બ્લોકનું નથી, વચ્ચે કોણ છે? દોરી છે. દોરી ઉપર તણાવ જે લાગે છે ને એની હું ચર્ચા કરી રહ્યો છું. એટલે મગજમાં એવું યાદ રાખજો, સેટ કરજો કે જો દળ રહિત દોરી હોય, કેવી દોરી હોય? દળ રહિત. દળ રહિત દોરી માટે દરેક બિંદુએ લાગતા તણાવ કેવા હોય? સમાન હોય, બરાબર. દરેક બિંદુએ લાગતા તણાવ કેવા હોય? સમાન હોય. ભાઈ આ જેનો વિડીયો ચાલુ છે ને, ભાઈ હર્ષિલ સાગર, વિડીયો પ્લીઝ બંધ રાખવાનો છે, ઓડિયો પણ બંધ. ચલો, આટલું કામ થઈ ગયું. દરેક બિંદુએ તણાવ કેવો હોય? સમાન હોય, એટલે એ આપણને ખબર પડી. હવે આ જે રચના થઈ, તમે રચના જુઓ તમને થોડી કોમ્પ્લિકેટેડ લાગશે, ગૂંચળો લાગશે. તો એના માટે શું કરવાનું? આપણે એના માટે અલગથી ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનું. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે શું કરવાનું? તો દરેકે દરેક જે કઈ તમારી પાસે પદાર્થ છે કે જો કોઈ બી વસ્તુ છે એને બિંદુઓ ગણીને આપણે વિચારીએ. તો પહેલા જે નીચેનો બ્લોક હતો ને, એ બ્લોક, એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ બતાવો. તો આ બ્લોક છે એના ઉપર કેટલા બળ લાગે છે? તો પહેલું બળ ક્યાં લાગે છે? નીચે. કેટલું? વજન બળ mg. તો એની સામે ઉપર કયું બળ લાગે છે? એના પર તણાવ બળ T2. એટલે આ એનો ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો.
હવે આ જે P પોઈન્ટ છે P પોઈન્ટ પાસે કેટલા બળ લાગે છે એ જુઓ તો P પોઈન્ટ પાસે એક રચના આ રીતનું છે એક આ બાજુ બળ જાય છે અને એક નીચે આવે છે થાય છે આટલી રચના એટલે નીચે જે બળ તણાવ બળ લાગે છે એ T2 છે અહીંયા કેટલાનું બળ લાગે છે 50 ન્યૂટનનું લાગે છે અને ઉપર અહીંયા તણાવ બળ લાગે છે એ T1 છે પણ T1 જે છે ને ક્રોસ માં છે જો તો મારે શું કરવું પડશે આ ક્રોસ બળ છે ને એને હું સમ સોરી ક્રોસ બળ છે ને એને આપણે કોઈ એક અક્ષ સાથે બતાવી દઈએ તો જ્યારે અક્ષ સાથે આપણે એને કાઉન્ટ કરશું એટલે એની રચના કઈક આવી થઈ જશે જો ઊભી અને આડી અક્ષ દોરી દઉં એક્સ અક્ષ અને વાય અક્ષ તો આ ટાઈપની મારી રચના થશે હવે સમજો પેલા તમારી દોરી છે ને એ આ રીતના આ રચનામાં જુઓ પેલા દોરી આ રીતના સીધી હતી હવે એ દોરી અહીંથી આમ ત્રાસી થઈ ગઈ એટલે એને શું કર્યું ઊભી જે અક્ષ હતી ને વાય અક્ષ એની સાથે કેટલાનો ખૂણો બનાવ્યો થીટાનો એટલે મેં અહીંયા ખૂણો લીધો કેટલાનો થીટા જો થીટાનો ખૂણો લઉં તો એના મને કેટલા ઘટક મળે બે ઘટક મળશે તણાવ બળ ટી વન ના ચાલો તણાવ બળ ટી વન ના બે ઘટકમાં વાય અક્ષ તરફ જે ઘટક મળે એ ટી વન કોસ થીટા અને એક્સ અક્ષ તરફ જે ઘટક મળશે આ બાજુ એ ઘટક કેટલો ટી વન સાઈન થીટા ચાલો આટલી પરિસ્થિતિ બંનેના ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયા એક આ બ્લોકનો ડાયાગ્રામ થઈ ગયો અને એક જે બિંદુ P હતું એ બિંદુ P નો ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો એટલે હવે તમને ફ્રી બોડી ડાયાગ્રામ શું છે એ અંદાજ આવતો હશે ધીમે ધીમે કે કોઈ પણ એક નાનકડી એવી રચના પણ છે ને ભલે બ્લોક હોય તો બ્લોક એ બ્લોક એના ઉપર લાગતા દરેકે દરેક બળને આપણે શું કરવાના છે સ્વતંત્ર રીતે આપણે બરાબર સ્વતંત્ર રીતે આપણે ધ્યાનમાં લેવાના છે ખ્યાલ આવે છે બધાને આપણે સ્વતંત્ર ગણી લો ઓકે ચાલો સ્વતંત્ર રીતે આપણે જો એને કાઉન્ટ કરીશું તો આપણને તરત અંદાજ આવશે આના ઉપર કેટલા મેક્સિમમ બળ લાગે છે પેલું કેવું હતું બધું ગુજરું ગુજરું લાગતું હતું હવે તમે બધાને અલગ અલગ કાઉન્ટ કરી લીધા તો અલગ અલગ કાઉન્ટ કર્યા તમને ખબર પડી ગઈ કે આ બ્લોક છે એના ઉપર કેટલા બળ લાગે બે બળ બિંદુ P છે એના ઉપર ચારે દિશામાં બળ લાગે તમે જોઈ શકો છો એટલે આટલું કામ પહેલું આપણું કરવાનું થાય જ્યારે આ રીતની કોઈ કોમ્પ્લિકેટેડ વાત આવતી હોય ત્યારે તમારે આટલું કાર્ય કરવાનું થાય સમજાય છે ચલો પહેલા આપણને ખબર પડી ગઈ આ ફ્રી બોડી ડાયાગ્રામ હવે આ જે ફ્રી બોડી ડાયાગ્રામ બન્યો એના પરથી પાટિલ્સને આ ઓડિયો ચાલુ થાય છે બેન એના પરથી આપણે ફરી પાછું કાઉન્ટ કરીશું સંતુલન માટે સંતુલન આપણે વિચારવાનું થાય તો સંતુલનમાં તમારે શું કરવાનું થાય સામ સામેના બળો હોય ને એને સમાન લેવાના થાય ધારો કે ઉપર તરફ લાગતા જેટલા બી ફોર્સ હોય ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા ફોર્સ બરાબર ઉપર તરફ લાગતા ફોર્સ ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા ફોર્સ આટલું કામ આપણે કરવાનું થાય તો હું વધારાનું જે છે ને એને રફ કરી દઉં છું આ પણ મેઇન તમે યાદ રાખજો કે જો દોરી તણાવ રહિત હોય સોરી દળ રહિત હોય ને તો એમની અંદર લાગતા બધા જ બિંદુએ લાગતા તણાવ કેવા હોય સમાન હોય દળ વાળી દોરી આવશે ત્યારે આપણે અલગથી પાછું વિચારશું અત્યારે આપણને એટલું ખબર પડી કે તણાવ બધી બધા બિંદુએ કેવા હશે સમાન હશે રેડી ચાલો હવે પહેલું કામ શું કરીએ આપણે તો કે આ જે ડબલ્યુ વાળો બ્લોક છે ને બ્લોક એ બ્લોક એનું સંતુલન વિચારો બ્લોકના સંતુલન માટે ચાલો બ્લોક એનું સંતુલન થાય મેં તમને હમણાં કીધું એ મુજબ ઉપર તરફ લાગતા બળો ઇઝ ઇક્વલ ટુ નીચે તો બ્લોકમાં એક બળ ઉપર લાગે છે તો એક સામે ક્યાં લાગે છે નીચે લાગે છે તો ટી ટુ બરાબર ડાયરેક્ટ એમજી લખાય ન ખબર પડે તો હકીકત શું હોય જો ઉપર કયું બળ લાગે છે ટી ટુ તો ટી ટુ ને તમારે ધન ગણવાનું નીચે કયું લાગે છે એમજી અને ઋણ ગણો તો માઇનસ એમજી અને બ્લોક અત્યારે સ્થિર છે માટે એના ઉપરનું પરિણામી બળ કેટલું ઝીરો તો ટી ટુ બરાબર કેટલા લખાય એમજી લખાય ચલો એમ કેટલા આપ્યા છે તમને છ જી બરાબર કેટલા આપ્યા છે દસ તો છ ગુણ્યા દસ એટલે આ થઈ ગયું તમારું 60 ન્યૂટન રેડી હવે મેઇન આવી ગયા પી બિંદુ પર તો પી એના સમતોલન માટે વિચારીએ પી ના સમતોલન માટે ચલો પી બિંદુ ઉપર જે
ફોર્સ લાગે છે એમાં x અક્ષ અને y અક્ષ આ બંનેને આપણે અલગ અલગ જોવા પડશે. y અક્ષ ઉપર t1 cos θ ઉપર છે તો t2 કઈ તરફ છે? નીચે. તો આ રીતે લખાય t1 cos θ બરાબર t2, બરાબર. t2 ખબર છે આપણને, તો t1 cos θ is equal to t2 કેટલા છે? 60. આને આપી દઉં સમીકરણ 1. પછી x અક્ષ માટે લો તો t1 sin θ is equal to 50. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો t1 ના છેદ સોરી સમીકરણ 2 ભાગ્યા હું 1 કરી દઉં. સમીકરણ 2 ભાગ્યા 1 લેતા તો 2 માં બંને માં બંને ની અંદર તમે જોવા જશો તો બંને ની અંદર t1 sin θ is equal to 50, t1 cos θ is equal to 60. કોઈ નો વિડિયો ચાલુ થયો છે ભાઈ? ચાલો t1 sin θ, t1 sin θ બરાબર કેટલા હતા? 50 છેદમાં t1 cos θ, cos θ અહીંયા આવશે 60. t1 કેન્સલ, sin ના છેદમાં cos એટલે થઈ ગયું 10 θ બરાબર 50 / 60 એટલે 0 0 કેન્સલ 5/6 5/6 ઓર 10 5/6 ભાગાકાર આપો પહેલા મને. હજુ બે આંકડા બોલો. 0.8333. ઓકે બરાબર. અને બીજી એક વાત પણ કહી દઉં કે આ દરેક મીટિંગ છે ને રેકોર્ડ થાય છે બરાબર, એટલે તમે ચાલુમાં જે બી કરતા હશો ને બધું અહીંયા અમને દેખાશો. ચલો હવે tan θ બરાબર આવી ગયો 0.8333. તો આપણે θ મેળવવાનો થયો ભાઈ. θ બરાબર tan ને પહેલી બાજુ મોકલું એટલે tan ઇન્વર્સ થાય 0.8333. હવે 0.8333 છે એના માટે મારે શું કરવું પડશે? ખૂણો ગોતવો પડશે. હું તમે આજે આપણે ફરી પાછો લાઈવ મળ્યા તો તમને ખૂણો ગોતવા માટે શીખવાડું છું. એના માટે મારે બીજી સ્ક્રીન તમને બતાવવી પડશે. ચલો એના માટે હું છે ને tan માં તમને લઈ જવું પડશે, કારણ કે tan ઇન્વર્સ જોઈએ છે આપણે, એટલે tan ની અંદર લઈ જઉં છું. ચલો નેચરલ tan આપણો આપણી પાસે વેલ્યુ હતી 0.8333, એટલે આની અંદર મારે 0.8 નથી તમારે જોવાનું, પહેલા 83 તમારે ગોતવાના થાય. એની આજુબાજુ જે કઈ વેલ્યુ આવતી હોય એ આપણે ગોતી લઈએ. તો જો અહીંયા તમને આ દેખાય છે, મારું માઉસ નું કર્સર તમને દેખાય છે, 0.8332 દેખાય છે. ચલો 0.8332 આવી ગયો, એનો મતલબ કે આપણે એના કરતા એની અંદર ખૂબ જ નજીક છીએ આપણે, બરાબર. તો એનો કેટલો ખૂણો થાય છે એ જોઈ લો. તો આ 83-32 વાળી લાઈનમાં તમે આડા આડા ચાલ્યા જાઓ, કેટલા આવે છે? 39 આવે છે. અને આ 83-32 વાળી લાઈનમાં મારે ઉપર જવાનું થશે, એટલે હું ઉપર જવા માટે એની લાઈને પકડી રાખું છું. તો એની લાઈનને આપણે પકડશું તો એ કેટલા છે? 48 મિનિટ છે. જો અને દેખાય છે ઉપર 48 મિનિટ. આડામાં કેટલા હતા? 39, અને અહીંયા કેટલા છે? 48. તો આપણો જે ખૂણો થયો એ કેટલો થયો? 39 ડિગ્રી અને 48 મિનિટ, બરાબર. 39 ડિગ્રી અને 48 મિનિટ આટલો આપણો એંગલ થયો. ક્લિયર થાય છે? એટલે આ રીતે આપણે, અને કોઈ એમ કે સર મારે આખો પૂરેપૂરો ખૂણો છે ડિગ્રીમાં જોવો છે, તો સીધું આ નીચેનું લઈ લો 0.8 ડિગ્રી છે ને, તો તમારો ફાઇનલી એંગલ શું લખાય? 39.8 ડિગ્રી, બરાબર. 39.8 ડિગ્રી. ચલો ફરી પાછા પહેલામાં આવી જઈએ આપણે. એટલે આપણી પાસે અહીંયા એંગલ કેટલો મળ્યો? તો આ એંગલ આપણો આવી ગયો 39 ડિગ્રી 48 મિનિટ.
अथवा 39.8 डिग्री બરાબર 39.8 ડિગ્રી બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો એટલે આ તમારો ખૂણો તૈયાર થઈ ગયો બરાબર આપણો આન્સર આવી ગયો આપણે લખી દીધું છે અહીંયા કેટલાના ખૂણે કેટલાનો કોણ બનાવશે કોણ બનાવી દીધો આ બોલો સર તમે એની અંદર 83 હતું તો આપણે 83 વાળી વેલ્યુ નો ખૂણો લીધો તો આપણે 1 ડિગ્રી નો ખૂણાની જે વેલ્યુ હોય તેને એડ ન કરવી પડે હા કરવી પડે પણ 1 ડિગ્રી ડિફરન્સ માંથી નેચરલ 10 ની અંદર જઈશ ને દોસ્ત ફરી પાછું જો 1 ડિગ્રી ની અંદર તો આ નેચરલ 10 માં આગળ વધ હું તને લઈ જાઉં છું નીચે હા અહીંયા આપણી પાસે લખેલા 0.8832 છે 8332 ની આગળ તો અહીંયા જા એટલે આ લાઈન માં ડિફરન્સ કેટલાનો આવે છે 5 નો છે હવે તું વિચાર કે હું 5 ઉમેરું તો 5 મને 32 ને 5 થયા 37 તો 37 નજીક પડે કે 32 નજીક પડે મેં કીધું એમાં ખબર પડી 0.8833 આપણી વેલ્યુ હતી બરાબર હવે એ 0.8 હા સર આપણે એની અંદર આપણે વેલ્યુ છે તો આપણે 1 ડિગ્રી ની વેલ્યુ એની અંદર ઉમેરીએ તો એની અંદર મિનિટ માં ફેરવીને આપણે એડ કરવાની હોય ને જે તમે આપણે આગળ 48 કેમ હતી એની અંદર પ્લસ 5 નો કરવો પડે નહીં 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 ભાઈ તારી જે વેલ્યુ છે ને વેલ્યુ કેટલી હતી તારી પાસે જે આગળ ની વેલ્યુ હતી એ કેટલી છે 0.8833 છે બરાબર તો તારે 83 નું નેચરલ 10 ની અંદર જોવાનું છે હવે તું આ 5 એડ કરીશ 5 ક્યારે એડ કરવા પડે આપણે કે સમજો કે આ 0 આપણી વેલ્યુ છે ને હું તને બતાવું પાછો અલગથી સપોઝ કે આપણી વેલ્યુ છે ઈ વેલ્યુ પ્રમાણે આપણો આન્સર અહીંયા આવો આવતો હોય ધારો કે 0.8836 છે સપોઝ અને આ 0.8836 આપણને લોક ટેબલ ની અંદર ડાયરેક્ટ નથી મળતા ને એની જગ્યાએ આપણને કેટલા મળ્યા 0.8832 મળ્યા તો 32 ને મારે તો કેટલા જોઈએ છે 36 જોઈએ છે તો મારે હજુ આગળ જવું પડે આગળ જવા માટે મારે શું કરવું પડે મેઈન ડિફરન્સ માં જવું પડે મેઈન ડિફરન્સ માં કેટલાનો ડિફરન્સ હતો પહેલો 5 નો તો 32 ની અંદર હું 5 ઉમેરું તો મારા કેટલા થઈ ગયા 0.8837 થયા તો આ 0.8837 એ 36 ની નજીક કહેવાય કે આ 32 નજીક કહેવાય 37 નજીક કહેવાય ને તો આપણે એ જ કામ કરીએ છીએ આપણી પાસે વેલ્યુ કેટલી હતી 0.8833 બરાબર 0.8833 હવે આ 0.8833 છે એની નજીક આપણી વેલ્યુ કઈ કહેવાય 0.8832 કહેવાય હા તો 32 આપણને નજીક મળી ગયું તો પછી આપણે એની અંદર મેઈન ડિફરન્સ ઉમેરવાની કોઈ જરૂર છે નહીં ખબર પડી હા ડિફરન્સ ક્યારે ઉમેરવો પડે દોસ્ત દક્ષ કે જ્યારે આપણે વેલ્યુ કરતા થોડા દૂર રહેતા હોય બરાબર વેલ્યુ કરતા આપણે ક્યાં રહેતા હોય દૂર રહેતા હોય તો પણ દૂર નથી રહેતા ને આપણે 1 પોઈન્ટ કાં તો ઓછો છે ને 1 પોઈન્ટ કાં તો વધારે છે તો એમની અંદર આપણે ડિફરન્સ ઉમેરવાની કોઈ જરૂર છે નહીં પાટીલ ગાયત્રી બેન હવે બીજી વખત કહીશ નહીં તારો વિડીયો ઓન થયો છે હવે લેફ્ટ કરાવી દેશે બરાબર જો તમે વેલ્યુ ની નજીક છો તો તમારે ડિફરન્સ ઉમેરવાની કોઈ જરૂરિયાત છે નહીં પણ જો તમે વેલ્યુ થી દૂર જો તો તમારે શું કરવું પડે મેઈન ડિફરન્સ ઉમેરવો પડશે સમજાયું હા ચાલો નેક્સ્ટ છે દાખલા નંબર 7 માં આપણને એમ કીધું છે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક છે 0.15 તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેન એનો મહત્તમ પ્રવેગ કેટલો હશે સ્થિત ઘર્ષણાંક એટલે μs કહેવાય μs આપણને આપી દીધા છે કેટલા છે 0.15 બરાબર હવે ટ્રેન એના તળિયા પર બોક્સ છે એ સ્થિર રહે તો એના માટે આપણે મેક્સિમમ એનો પ્રવેગ કેટલો હશે ને એ મારે જાણવાનો પ્રયત્ન કરવો છે તો ચાલો પહેલી વસ્તુ આપણી પાસે એક સૂત્ર હતું fs બરાબર સ્થિર રહે એના માટે વાત કરી તો fs less than or equal to μs into n બરાબર μs into n હવે સમજો આ ટ્રેન નું તળિયું છે
એના ઉપર અહીંયા એક બોક્સ પડેલું છે, તો આ બોક્સ એનું વજન બળ ક્યાં લાગતું હોય? નીચે. લંબ બળ ક્યાં લાગતું છે? એના ઉપર, ઉપર. બરાબર, સપાટી વડે એના ઉપર શું લાગે? લંબ બળ. તો આ બંને ટ્રેન અત્યારે ભલે ગતિ કરે છે, ટ્રેન ગતિ કરે છે, પણ એના ઉપર રહેલું બોક્સ છે એ ગતિ કરતું નથી. એ તો જે જગ્યાએ પડ્યું છે એ જગ્યા પર છે ને. એટલે બોક્સ ને આપણે કેવું ગણવું પડે? સ્થિર. સ્થિર ગણીએ તો કન્ડિશન પ્રમાણે આપણને શું મળે? એન બરાબર એમજી મળે. ઉપર તરફ લાગતા બળો ઇઝ ઇક્વલ ટુ નીચે તરફ લાગતા બળો. રેડી? ચાલો, તો આ એન ની જગ્યાએ હું શું લખી શકું? તો ભાઈ એન ની જગ્યાએ મારે લેવું પડશે કેટલા? હું અહીંયા એફ એસ છે ને ઇક્વલ ની કન્ડિશન લઈને કામ કરાવું છું. એફ એસ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. તો મ્યુ એસ ઇન્ટુ એમજી. હવે આ એફ એસ, આ તો ઘર્ષણ બળ થયું. ઘર્ષણ બળ માટે ન્યૂટન ની ગતિ ના બીજા નિયમ પ્રમાણે આપણે સૂત્ર લાગુ પાડીએ તો એફ બરાબર શું લખાય? એમ એમ. એફ બરાબર એમ એમ, બંને બાજુથી એમ એમ કેન્સલ. તો એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ જી. બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ જી. ચલો, મ્યુ એસ કેટલા આપ્યા છે આપણને? 0.15 છે. અને જી કેટલા છે? તો આપણને આપ્યું નથી આપણને કહે, એટલે આપણે 9.8 લઈ શકીએ. એવું જરૂરી નથી 9.8 લેવા. જનરલી તમારો દાખલાનો જો જવાબ સરળતાથી તમે લાવી શકતા હોય તો તમે 9.8 ની જગ્યાએ 10 મૂકીને પણ ગણતરી કરી શકો છો. બરાબર, એમાં કોઈ એવું છે નહીં. ચલો, 9.8 ગુણ્યા કરો 0.15. 1.47. આ થઈ ગયું એપ્રોક્સિમેટલી 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો, દાખલા નંબર છે 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 કિલોગ્રામ દળ એક સમક્ષિતિ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? પેલા ઢાળ હતો, એ ઢાળ તમારો આ રીતનો હતો, 0 નો ખૂણો. હવે ધીમે ધીમે એને શું કર્યું? પેલા આટલો ઢાળ કર્યો, પછી આટલો કર્યો, એમ કરતા કરતા થીટા કેટલો કર્યો? એને 15 ડિગ્રી. 15 ડિગ્રી નો ખૂણો કરે છે ત્યારે એના ઉપર જે કઈ બ્લોક ઉપર લાગતા બળો છે ને એ બધા બતાવ્યા છે. જો સિમ્પલ આપણે થિયરીમાં પણ ભણ્યા છીએ કે ઢાળ ઉપર જયારે બ્લોક હોય તો એના ઉપર પેલું તો એક લંબ બળ લાગવાનું, જે સપાટીને કયા સ્વરૂપે હોય? હંમેશા લંબ રૂપે. એટલે સપાટીને લંબ રૂપે અહીંયા લાગશે લંબ બળ n. પછી બીજું, વજન બળ હંમેશા ક્યાં લાગે? નીચે. વજન બળ કેટલું? mg. તો વજન બળ mg, આ ખૂણો થીટા હોય તો મેં તમને આગળ ભી સમજાવ્યું છે આ ખૂણો કેટલાનો થાય? અહીંયા આ થીટાનો થાય. તો વજન બળના બે ઘટક મળે, mg cos થીટા અને આ બાજુ જશે mg સાઇન થીટા. અને અપોઝિટ ડાયરેક્શનમાં જે દિશામાં બ્લોક ખસતો હોય એના અપોઝિટ ડાયરેક્શનમાં શું લાગે? ઘર્ષણ બળ લાગે. રેડી? તો કંઈ નથી કરવાનું તમારે, ખાલી સંતુલન લઈ લેવાનું છે. સંતુલન. ચલો, સંતુલન માટે શું થાય? તો કે સામ સામેના બળો કેવા થાય? સરખા થાય. એ જો આકૃતિમાં તો આ એમજી સાઇન થીટા છે, તેની સામે કોણ છે? એફ છે. તો એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એફ. અને બીજું કહ્યું તો કે mg cos theta, એની સામે કોણ છે? n છે. તો mg cos theta is equal to કોણ? n. હવે આ બેનો ગુણોત્તર લઈ લો તો mg mg ઉડી જાય, sin ના છેદમાં શું થઈ જાય? cos થઈ જાય, એટલે 10 મળી ગયું સીધું. તો ગુણોત્તર લઈએ તો sin ના છેદમાં cos એટલે 10 theta બરાબર f ના છેદમાં n. હવે આ બ્લોક ધીમે ધીમે શું કરશે? ખસવાની શરૂઆત કરશે. ખસવાની શરૂઆત કરે એટલે આ જે ઘર્ષણ બળ છે ને, આપણે સ્થિત ઘર્ષણ બળ બોલી શકીએ, તો એને હું કહી દઉં fs. બરાબર, સ્થિત ઘર્ષણ બળ શું કહી દીધું? fs. તો tan theta બરાબર સૂત્ર થયું fs ના છેદમાં n. ખૂણો આપણને આપી દીધો છે 15 નો, એટલે tan 15. fs ની જગ્યાએ હું સૂત્ર લઉં μs into n upon n. તો nn cancel. tan 15 is equal to μs. આપણે કોની વેલ્યુ જોવાની થાય? 10 15 ની. આવો 10 15 ની વેલ્યુમાં પાછા જઈએ આપણે. ચલો 10 15, હવે તમારે શું કરવાનું છે? આ વખતે 15 ની ડાયરેક્ટ વેલ્યુ લઈ લેવાની છે. જો 10 15 15 પછી કઈ છે આપણી પાસે? નથી.
15 પછી કઈ નથી, એનો મતલબ શું થયો કે ડાયરેક્ટ પહેલું ખાનું હોય ઝીરો વાળું એ જ પસંદ કરી લેવાનું. તો મારું માઉસ નું કર્સર તમને દેખાતું હશે 0.2689 બરાબર. તો 10-15 ની સીધી વેલ્યુ કેટલી થઈ ગઈ 0.2689. તો એ સીધી આપણે અહીં લખી દઈએ કેટલા 0.2689 એટલે એ આપણો μs નો આન્સર થઈ ગયો. અને 2689 છે તો તમે એપ્રોક્સિમેટલી લખવાય તો 0.27 પણ લખી શકાય. એટલે દાખલા છે ને બહુ સિમ્પલ જ હોય છે, ખાલી આપણે એને સમજવાનો એક નાનકડો પ્રયત્ન કરવાનો હોય છે, બાકી એમાં કઈ હોતું નથી. બીજો દાખલો છે આના પછીનો દાખલો બરાબર. દાખલો જે છે એની અંદર હું તમને પેલા બળ સમજાવું છું. બળ સમજાવી આપણે કારણ કે આકૃતિ દેખાય એના ઉપરથી બળ આપણને ખ્યાલ આવશે, પણ જો ટાઈમ પૂરો થઈ જાય તો તમે દાખલાને જાતે ગણવાનો પ્રયત્ન કરજો, ન થાય તો હું ફરી પાછો આવતીકાલે તમને ગણાવીશ તો ખરા. ચાલો, રકમમાં શું કહે છે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક છે 0.04. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે અને દોરીમાં કેટલો તણાવ હશે? તો પહેલી પરિસ્થિતિ તમે સમજો કે જ્યારે તમે આ દોરી સાથે નીચે બ્લોક લટકાવ્યો, એટલે જો નીચે વજન બળ આપ્યું છે, ઉપર કોણ છે? તણાવ બળ. જેટલું તણાવ બળ અહીંયા છે એટલું જ એની અપોઝિટ ડાયરેક્શનમાં દેખાય છે. બીજું કે ટ્રોલી તમારી છે ને એ આ બાજુ ખસશે. કેમ? કે બ્લોક તમારો ક્યાં જાય છે? નીચે જાય છે. બ્લોક નીચે જાય છે, ટ્રોલી તમારી જમણી બાજુ ખસે છે, તો એની સામે તમે જો અહીંયા ઘર્ષણ બળ લીધું છે, પ્રતિકર્ષણ. તો આના માટે આપણે શું કરવું પડશે? એના FBD બનાવવો પડશે, ફ્રી બોડી ડાયાગ્રામ. તો પહેલા આપણે શું કરીએ? બ્લોક નો બનાવી દઈએ. ચાલો બ્લોક, એના માટેનો બ્લોક નો FBD લઈ લો. તો બ્લોક એના ઉપર કેટલા બળ લાગે છે ભાઈ? તો એક બળ નીચે લાગ્યું, કયું? વજન બળ MG. તો એઝ ઇટ ઇઝ ઉપર તરફ કયું બળ લાગે છે? તણાવ બળ T. રેડી? અને બ્લોક ક્યાં જાય છે? નીચે. તો અહીંયા તમારી પાસે પ્રવેગ છે. અત્યાર સુધી આપણે આગળ દાખલા જોયા ને, એ દાખલામાં પ્રવેગ નહોતો, એટલે આપણે ડાયરેક્ટ શું કરતા હતા? ઉપર તરફનું બળ ઇઝ ઇક્વલ ટુ નીચે તરફનું બળ. અહીંયા એ થશે નહીં. પછી આ ટ્રોલી માટે લઈએ. ચલો ટ્રોલી નો FVD બનાવીએ. તો આ ટ્રોલી બરાબર, તમારે દોરવાની જરૂર નથી, તમે ત્યાં બિંદુ મૂકી દેશો ને ટપકું તો પણ ચાલશે. એક બળ આ બાજુ લાગે છે, તણાવ બળ T. એક એના કરતા વિરુદ્ધ દિશામાં લાગે છે, કયું? ગતિ ઘર્ષણ બળ FK. અને કઈ દિશામાં ગતિ કરશે? તો દોરી આ બાજુ નીચે ખેંચે, એટલે ટ્રોલીને તમારે આ બાજુ જવું પડશે. કેટલાના પ્રવેગથી? એ જેટલા પ્રવેગથી. તો હું તમને એના સમીકરણ બનાવવામાં શીખવાડજો. પહેલું લઈ લો આ બ્લોક. બ્લોક માટે સમીકરણ બનાવશો તો હવે શું યાદ રાખશો? તો યાદ એવું રાખજો કે જે દિશામાં ગતિ થતી હોય ને એને તમારે ધન ગણવાનું, નહીતર અત્યાર સુધી આપણે ઉપરના ધન ગણતા હતા, નીચેનું ઋણ લેતા હતા, બરાબર. એની જગ્યાએ શું વિચારશો? જે દિશામાં ગતિ થતી હોય એને ધન ગણો. તો MG ધન આવશે, ઉપર કોણ છે એના કરતા વિરુદ્ધમાં T, એટલે એને માઇનસ લેવાનું. ઇઝ ઇક્વલ ટુ કેટલાના પ્રવેગથી ગતિ કરે? A. તો ઇઝ ઇક્વલ ટુ MA. આ MA એટલે કોણ છે? કુલ બળ F છે. એટલે આ તમારું એક સમીકરણ થયું. સેમ રીતે આના માટે બનાવો બીજું. ટ્રોલી કઈ તરફ ગતિ કરે છે?